હેલો ફ્રેન્ડ્સ હાઉ આર યુ માય સેલ્ફ રશ્મિ પટેલ મોસ્ટ વેલકમ ટુ પીપી સવાણી વિદ્યા ભવન હીરા બાગ મિત્રો આજે આપણે ધોરણ પાંચ સેમ ટુ યુનિટ થ્રી ટ્રાવેલ ટાઈમ્સ ટ્રાવેલ્સ ટાઈમ એટલે કે મુસાફરીનો સમય મુસાફરી કરતી વખતે માણસને કઈ કઈ તકલીફો પડે છે અને શું એક્સપિરિયન્સ થાય છે એના વિશેની એક સરસ વાર્તા અહીં માય પેજ ટુ ની અંદર આપેલી છે જે આપણે સમજીશું વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ એક વાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો હી હેડ અ કેમલ વિથ હિમ અને તેની સાથે એક ઊંટ પણ હતું સુન ઇટ વોઝ ડાર્ક થોડી વારમાં અંધારું થઈ ગયું

અને રાત્રે ઊંટને ખૂબ જ ઠંડી લાગી ઇટ આસ્કડ ધ માસ્ટર એણે માલિકને પૂછ્યું મે આઈ પુટ માય હેડ ઇન સાઈડ ધ ટેન્ટ હું મારું માથું તંબુની અંદર રાખી શકું ધ માસ્ટર સે માલિકે કહ્યું યસ યુ મે હા તું રાખી શકે આફ્ટર અ વાઇલ થોડા સમય પછી ધ કેમલ આસ્કડ ફરીથી ઊંટે પૂછ્યું આઈ ફીલ કોલ્ડ મને ઠંડી લાગે છે મે આઈ પુટ માય નેક ઇન સાઈડ ધ ટેન્ટ હું મારી ગરદન એ તંબુની અંદર રાખી શકું ત્યારે માલિક શું કે છે ધ માસ્ટર શેડ માલિકે કહ્યું ઓકે યુ મે હા તું રાખી શકે આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી ધ કેમલ શેડ કહ્યું આઈ એમ વેરી કોલ્ડ મને ખૂબ જ ઠંડી લાગે છે મે આઈ હેલ્પ માય હમ્પ ઇન સાઇડ ધ ટેન્ટ હું મારો ઠેકો હું મારો ઠેકો તંબુની અંદર લાવી શકું ધ માસ્ટર અલાઉ ઇટ માલિકે એને પરવાનગી આપી સડનલી ધ માસ્ટર ફિલ્ડ સડનલી ધ મેન ફેલ કોલ્ડ એક માણસને ઠંડીનો અનુભવ થયો હી વકઅપ એ જાગી ગયો ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ એમાં માલિકે જોયું કે મારી ઉપર કોઈ તંબુ છે નહી ધ કેમલ ટુ ધ ટેન્ટ અને તંબુ કોણ લઈ ગયું હતું ઊંટ ધ મેન હેડ ટુ સ્લીપ આઉટ સાઈડ ધ ટેન્ટ અને માણસ તંબુની બહાર માણસને તંબુની બહાર સૂવું પડ્યું તો મિત્રો આવી રીતે મુસાફરી કરતી વખતે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે મિત્રો તમને વાર્તામાં મજા આવી તો આવી જ વાર્તાઓ તમે પણ તમારા દાદા દાદી પપ્પા મમ્મી પાસેથી વાર્તાઓ સાંભળી શકો અને આવી વાર્તાઓ સાંભળ્યા પછી તમે પણ એકબીજા સાથે આ વાર્તા શેર કરી શકો મિત્રો આ વાર્તા ફરીથી આપણે ચિત્ર સાથે સાંભળીને નિહાળીશું અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ એકવાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો હી હેડ અ કેમલ વિથ હિમ તેની સાથે એક ઊંટ હતું સૂન ઇટ વોઝ ડાર્ક થોડી વારમાં અંધારું થઈ ગયું હી પુટ અ ટેન્ટ ફોર ધ નાઇટ તેણે રાત માટે એક તંબુ નાખ્યો દેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટેક આઉટસાઈડ ધ ટેન્ટ પછી તેણે તેના ઊંટને તંબુની બહાર એક લાકડી સાથે બાંધ્યું એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ રાત્રે ઊંટને ઠંડી લાગી ઇટ આઝ ધ માસ્ટર તેણે માલિકને પૂછ્યું મે પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ શું હું તંબુમાં મારું માથું રાખી શકું યસ યુ મે હા તું રાખી શકે છે આફ્ટર અ વાઇલ ધ કેમલ આસ્ટ થોડી વાર પછી ઊંટે પૂછ્યું આઈ ફીલ કોલ્ડ મને ઠંડી લાગે છે મે પુટ પૂટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ શું હું મારી ડોગ તંબુમાં રાખી શકું ઓકે યુ મે સારું તું રાખી શકે છે આફ્ટર ટાઈમ ધ કેમલ સેડ થોડી વાર પછી ઊંટ બોલ્યો આઈ એમ વેરી કોલ્ડ હું ખૂબ ઠરી ગયો છું મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ શું હું મારો ખૂંદ તંબુમાં રાખી શકું ધ માસ્ટર ઇટ માલિકે અનુમતિ આપી સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ અચાનક માણસને ઠંડી લાગી હી વોકઅપ તે ઊઠી ગયો ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ તેના માથે તંબુ ન હતો ધ કેમલ ટુક ધ ટેન્ટ ઊંટે તંબુ લઈ લીધો હતો The man મેન હેડ sleep outside the tent. ટેન્ટ માણસે તંબુની બહાર સૂવવું પડ્યું